तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। 2017-2018 समयमां पैडमैन नामनी एक फिल्म खुला पर्दा पर सामाजिक वर्गखंड बनीने रही गई। एक भलो भोळो मिकेनिक ए जाने छे के पीरियड्स बायोलॉजी का मामला है, अपवित्रता का नहीं। पेडमैन भावना थी दुर्वायो ने लागणी थी फैलातो गयो। ते मात्र सहानुभूति थी नहीं पण पोतानी पत्नी गायत्री साथे समानुभूति मानी रह्यो हतो। समानुभूति शू छे? वास्तव में बीजा माटे आपणुं जे अंतर छे ते शरीरनुं ज अंतर छे, चेतनानुं अंतर नथी। तमे तमारी दीकरी के पत्नी के बहन के माताना शरीर में प्रतिमास घटती मासिक स्त्रावनी जीवविज्ञानी प्रक्रिया ने तमारी चेतनानो एक अनुभव गणो तो तमे वर्ग शिक्षक, विषय शिक्षक, जीवन शिक्षक, समाज शिक्षक बनीने पेडमैन तरीके ओळखाई शको, जेने आपणे आदरथी धर्म कहीए छीए। તે પીરિયડ્સનું વિજ્ઞાન સમજવામાં શરમ કે સંકોચ શાના? તમે શિક્ષક નથી, માતા છો કે વડીલ છો, તો ઘરની દીકરીને તેની પુખ્તતાના આવકાર સમાન માસિક સ્રાવની ઝીણામાં ઝીણી વાત સમજાવી દેવાનું તમે કેમ ચૂકી જઈ શકો? અને તે પણ ચૂક્યા તો પછી તમારે અક્ષય કુમારે ભજવેલા પાત્રમાં પ્રવેશી જઈને સમાજ શિક્ષક બનવું પડે? આ સમયની માંગ છે અને આ ભારત દેશની જરૂરત છે। લગભગ 65 વર્ષ પહેલાં પેડમેનથી પણ વધુ વૈજ્ઞાનિક ઢબે મધુકર શાહ નામના શિક્ષકે માસિક ધર્મને પોતાનો શિક્ષક ધર્મ ગણી વર્ગમાં પ્રયોગ કરી સમજાવ્યાની રોમાંચક ઘટના જાણવા મળી છે। ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પત્રકારત્વ ભવનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ અશ્વિન્યત ગ્લોગના પ્રખ્યાત લેખક પ્રાધ્યાપક ડૉક્ટર અશ્વિન કુમારનો એક જૂનો પુરાણો લેખ મદદે આવ્યો છે। આજે જીવન સંધ્યાએ ટહેલતા રતિલાલ શાહ પંડ્યા પહેલા મધુકર શાહના વિદ્યાર્થી, વર્ષ 1955-56, ઘટના સ્થળ આણંદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર કૃષિ ગોવિદ્યા ભવનમાં ડૉક્ટર મધુકર શાહ પશુ પ્રજનન શાસ્ત્ર ભણાવતા। તેઓ મૂળ તો અમૂલ ડેરી સંચાલિત કૃત્રિમ બીજદાન કેન્દ્રના વડા અને આ કોલેજના મુલાકાતી અધ્યાપક। શાહ સાહેબે રક્ત રસાયણ શાસ્ત્ર ભણાવતી વખતે માનવી અને પ્રાણીના માસિક સ્ત્રાવ વિશે વિગતે વાત કરવાનું નક્કી કર્યું। સ્ત્રીઓનું માસિક ચક્ર 28-30 દિવસનું હોય છે, જેને મેન્સ્ટ્રલ સાયકલ કહે છે। સ્ત્રી બીજ છૂટું પડવાથી માંડીને શુક્રકોષનું મિલન થવા સુધીની પ્રક્રિયાને વૈજ્ઞાનિક રીતે તેઓએ સમજાવી। બીજાશયથી માંડીને ગર્ભાશયનું મહત્વ દર્શાવી માસિક સ્ત્રાવ એ દેહનો ધર્મ છે એવું તેઓએ વર્ગમાં સમજાવ્યું। એક વિદ્યાર્થીએ સહજ રીતે પૂછ્યું, સ્ત્રીના શરીરમાં પળે પળ પરિભ્રમણ કરતા લોહીમાં
અને માસિક ચક્ર વખતે સ્ત્રવતા લોહીમાં શો ફરક હોય સાહેબ? શાહ સાહેબે સૈદ્ધાંતિક સમજ સ્પષ્ટ કરીને કહ્યું, આ આખી વાતને પ્રયોગશાળામાં વધારે સમજી શકાય. થોડા દિવસોમાં મારા પત્ની માસિક ચક્રમાંથી પસાર થશે તે વખતે એમને જે રક્તસ્ત્રાવ થશે એની સ્લાઇડ બનાવીને હું તમને બતાવીશ. જેને આ જોવામાં જિજ્ઞાસા અને જાણવામાં રસ હોય તે વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં આવી જજો. મધુકર શાહે એટલી સહજતાથી આ વાત મૂકી કે એમાં કોઈને વિજ્ઞાન સિવાય કશો જ વિચાર ન આવ્યો. થોડા દિવસ પછી વિદ્યાર્થીઓથી ઘેરાયેલા ડૉક્ટર મધુકર શાહે પ્રયોગશાળામાં સૌ પ્રથમ એમના પત્નીના શરીરમાંથી ઇન્જેક્શન દ્વારા લેવાયેલા લોહીના નમૂનાની તૈયાર કરેલી સ્લાઇડ માઇક્રોસ્કોપમાં સૌને બતાવી. પછી તેમણે માસિક ધર્મ પાળી રહેલા પોતાના પત્નીના રક્તસ્ત્રાવની બનાવેલી સ્લાઇડને પણ સૂક્ષ્મદર્શક યંત્ર ઉપર ગોઠવી બતાવી. વારાફરતી બંને સ્લાઇડનું નિરીક્ષણ વિદ્યાર્થીઓએ ધારી ધારીને કર્યું. શાહ સાહેબે આ બંને નમૂના દ્વારા સ્ત્રીના શરીરમાં 24 કલાક વહેતા રક્ત અને 28-30 દિવસે શરીરની બહાર વહી જતા રક્તની પ્રત્યક્ષ સરખામણી કરી અને બંનેનો ભેદ ખોલી આપ્યો. પોતાની પત્નીનો માસિક ધર્મ બન્યો પતિનો શિક્ષક ધર્મ. પત્નીના માસિક સ્રાવની ખાનગી લેખાતી ઘટનાને પોતાના જ વિદ્યાર્થીઓ આગળ જાહેર કરીને એને પારદર્શિકા એટલે કે સ્લાઇડ દ્વારા વૈજ્ઞાનિક ઢબે સમજાવનાર અધ્યાપક મધુકર શાહની પારદર્શિતા માટે આપણું માથું ન નમે તો તકલીફ ક્યાંક આપણા માથામાં હોય. મધુકર શાહના પારદર્શક પ્રયોગના સાક્ષી રતિલાલ શાહ પંડ્યાએ છેલ્લે વાત કરી તે તો અદ્ભુત છે. ડૉક્ટર શાહે માસિક સ્રાવની વ્યાખ્યા આમ બાંધેલી, એમેન્સિસ ઇઝ નથિંગ બટ ધ વીપિંગ ઓફ ડિસેટિસ્ફાઈડ સેલ્સ ઓફ યુટરસ. અર્થાત માસિક સ્રાવ એ બીજું કાંઈ નહીં પણ ગર્ભાશયના અસંતોષાયેલા કોષોનું રુદન છે. આ રુદનને આપણી કરુણાની જરૂરત છે અને પ્રતીક્ષા પણ છે. આપણે શાહ સાહેબની જેમ, પેડમેનની જેમ સામાજિક શિક્ષક બનીએ તો ઢૂંઢતા હૈ તો કિસકા સહારા.